વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ના લેક્ચર નંબર 7 માં સ્વાધ્યાય 3.5 જોવાનું છે, જેમાં બે ભાગ આપણે પાડશું, 1 થી 5 દાખલા અને 6 થી 12 દાખલા. બરાબર, બહુ જ સરળ ચેપ્ટર છે અને અત્યાર સુધી તમે જે ચેપ્ટર ભણી રહ્યા છો એ તમને ભવિષ્યમાં પણ બહુ જ કામ આવવાનું છે. બરાબર, તો સૌથી પહેલા પહેલો જ દાખલો એમાં આપ્યો છે કે નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું છે. હવે આ વિધાનો આપણને આપેલા છે, એમાંથી કયું સાચું છે ને કયું ખોટું છે એ આપણે કહેવાનું છે. બરાબર, તો એના માટે તમને બધી ચાવીઓ આવડવી જોઈએ, તો તમારું કામ ઝડપથી થશે. બરાબર, એટલે ચાવીવાળો લેક્ચર પણ તમે ફરજિયાત એક વખત જોઈ લેજો, એટલે તમને આ વસ્તુ બહુ સરળ લાગવાની છે. બરાબર, જો કોઈ સંખ્યા 3 થી વિભાજ્ય હોય તો 9 થી વિભાજ્ય હોય. પહેલી વાત છે કે જે સંખ્યા 3 થી જેનો ભાગ થતો એનો 9 થી થતો જ હોય, તો આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. હવે પ્રશ્ન થાય કેવી રીતે ખોટું છે, તો કે જેમ કે 6 નો ભાગાકાર 3 વડે થાય, 3 2 6, પણ 6 નો ભાગાકાર 9 વડે ન થાય. બરાબર, 6 છે તો એનો તમે ભાગ 3 વડે કરી શકો, પણ 6 નો ભાગ 9 વડે થતો નથી. બરાબર, માટે આ વિધાન કેવું થઈ ગયું આપણા માટે, ખોટું. પછી બીજું જુઓ, જો કોઈ સંખ્યા 9 થી વિભાજ્ય હોય તો 3 થી વિભાજ્ય હોય. જો આ વાત પાછી સાચી છે, આ વિધાન કેવું બને, સાચું. તો શું કામ, તો કે જે વસ્તુ 9 ના ઘડિયામાં આવવાની છે એ 3 ના ઘડિયામાં આવે જ તે. જેમ કે 27 છે, તો 27 ને આપણે 9 વડે ભાગી શકીએ, 9 3 27, તો 27 ને 3 વડે પણ ભાગી શકાય, 3 9 27. બરાબર, એટલે કે 27 છે અને 3 વડે પણ ભાગી શકાય. પછી 18 9, આ બધી વસ્તુ 9 ના ઘડિયામાં આવતી હોય, 3 ના ઘડિયામાં આવતી જ હોય. બરાબર, એટલે આ વિધાન કેવું થઈ ગયું, સાચું. જો ખાસ સમજો, બે વિધાન આપી દીધા, 3 વડે હોય એ 9 વડે હોય એવું જરૂરી નથી. આ રહ્યું આપણી પાસે ઉદાહરણ છે 6, પણ 9 વડે હોય એ 3 વડે થાય જ. કોઈ પણ સંખ્યા તમે તમારા મગજમાં કોઈ પણ સંખ્યા વિચારી શકો છો, જે 9 વડે જેનો ભાગ ચાલતો હોય એનો 3 વડે ચાલે જ. એક સંખ્યા 18 થી વિભાજ્ય છે તો 3 અને 6 બંનેથી વિભાજ્ય હોય, તો આ વિધાન પણ કેવું થાય, તો કે સાચું. શું કામ, તો કે ધારો કે 36 છે એ 18 વડે વિભાજ્ય થાય, 18 2 36, તો જો 3 વડે પણ વિભાજ્ય થાય, 12 3 36. બરાબર, તો 6 વડે પણ વિભાજ્ય થાય, 6 6 36. બરાબર, એટલે કે આ વિધાન કેવું થઈ ગયું, સાચું. બીજો વિકલ્પ, એનો આપણે જવાબ બીજી રીતે આપવો હોય તોય આપી શકીએ, કારણ કે 6 અને 3 હકીકતમાં શું છે, તો કે આના અવયવ છે, 6 3 18, એટલે કે જે મૂળ સંખ્યા વડે વિભાજ્ય હોય એના અવયવ વડે પણ વિભાજ્ય થાય જ તે. ઓકે, પછી પાંચમું વિધાન જુઓ, જો કોઈ સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો 90 વડે વિભાજ્ય થાય. વાત સાચી છે, ધારો કે 900 છે એને 9 વડે પણ વિભાજ્ય કરી શકાય, 100 9 900, 10 વડે પણ વિભાજ્ય કરી શકાય, 90 10 900, તો 90 વડે પણ એને વિભાજ્ય કરી શકાય, 90 10 900. બીજી રીતે કેવું હોય, તો કે 10 9 90, એ 90 ના શું છે, અવયવ છે, તો અવયવ વડે વિભાજ્ય હોય તો મૂળ સંખ્યા વડે વિભાજ્ય થાય જ તે. બરાબર, એટલે કે આ વિધાન કેવું બની જશે આપણા માટે, સાચું. પછી જો બે સંખ્યા સહ અવિભાજ્ય હોય તો તેમાંથી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય જ હોય. જો આ શબ્દના લીધે આ વિધાન કેવું બને, ખોટું. સમજો, વિધાન છે એ ખોટું થઈ જાય. શું કામ, તો કે એમ કીધું કે એક સંખ્યા અવિભાજ્ય જ હોય એ વાત ખોટી. કારણ, તો કે જો 4 અને 9 આ બે કેવી છે, સહ અવિભાજ્ય. હવે પ્રશ્ન થાય સહ અવિભાજ્ય એટલે, તો કે બે માં ખાલી એક જ સરખો હોય એનો ગુસ્સા શું આવવો જોઈએ, એક. તો જો આના અવયવ પાડી, તો 2 2 4, આના અવયવ પાડીએ, 3 3 9, તો જો બે માં સરખું હોય એવું શું બનશે, માત્ર એક જ. અને બીજું, તો કે અવિભાજ્ય જ હોવી જોઈએ, તો બે વિભાજ્ય છે, 4 છે એનો 2 વડે ભાગ ચાલે, 9 છે એનો 3 વડે ભાગ ચાલે, તો બે સંખ્યા કેવી છે, વિભાજ્ય. એટલે કે ચોક્કસ શબ્દ વાપરો છે, માટે આપણે વિધાનને કેવું કહેવું પડે, ખોટું. રેડી, ચાલો હવે એમાં લઈએ છઠ્ઠું વિધાન. ચાલો જુઓ છઠ્ઠું વિધાન,
चार वडे विभाज्य बधी संख्या आठ वडे विभाज्य होय। हवे अहीं तमे जुओ आठ नो अवयव वडे चार एटले आपणे जोता एवुं लागे के विधान साचुं हशे, पण आ विधान खोटुं छे। शुं काम? तो के जो चार वडे विभाज्य अठ्यावीस छे एनो भागाकार तमे चार वडे करो तो चार सात अठ्यावीस एवो भाग चाले, પણ આ અઠ્યાવીસ ને આઠ વડે ભાગી શકાતા નથી, બરાબર। આઠ દુ સોળ, આઠ તેરી ચોવીસ, આઠ ચોક બત્રીસ, મતલબ આ વિધાન કેવું થઈ ગયું? ખોટું। રેડી? પછી આઠ વડે વિભાજ્ય બધી સંખ્યા ચાર વડે વિભાજ્ય થાય, જો આ વાત પાછી સાચી છે, આ વિધાન સાચું છે। આઠના ઘડિયામાં કોઈ પણ સંખ્યા તમે જો, આઠ એક આઠ એનો ભાગાકાર ચાર વડે થાય, આઠ દુ સોળ તો સોળ નો ભાગાકાર ચાર ચાર સોળ થાય, પછી ધારો કે આઠ સત્તા છપ્પન તો છપ્પન નો ભાગાકાર પણ તમે ચાર વડે કરી શકો છો, મતલબ આ વિધાન કેવું થઈ જાય? સાચું। રેડી? પછી આઠમું જુઓ કે જો કોઈ બે સંખ્યાને અલગ અલગ સંપૂર્ણ રીતે વિભાજિત કરે, કોઈ પણ બે સંખ્યા હોય એને કોઈ એક સંખ્યા અલગ અલગ વિભાજિત કરે, ધારો કે આપણે જોઈએ એકવીસ, એકવીસ ને તમે સાત વડે વિભાજિત કરી શકો, સાત તેરી એકવીસ। બીજી સંખ્યા લઈએ પાંત્રીસ, એને પણ તમે સાત વડે વિભાજિત કરી શકો, સાત પંચા પાંત્રીસ। એટલે કે બે સંખ્યાને જો કોઈ સંખ્યા એટલે સાત, સાત છે બે સંખ્યા એકવીસ અને પાંત્રીસ, એને અલગ અલગ રીતે વિભાજિત કરે, અલગ અલગ રીતે વિભાજિત કરી શકે છે, સાત તેરી એકવીસ, સાત પંચા પાંત્રીસ, તો તે સંખ્યાના સરવાળા એટલે કે આ એકવીસ અને પાંત્રીસ નો સરવાળો કરીએ તો પાંચ ને એક છ અને ત્રણ ને બે પાંચ, તો આનો ભાગાકાર પણ એ જ સંખ્યા કરી શકે, એટલે કે સરવાળાને પણ સંપૂર્ણ રીતે વિભાજિત કરી શકે, તો આવું શક્ય છે? તો કે હા, જો સાત તેરી એકવીસ, સાત પંચા પાંત્રીસ, હવે એકવીસ અને પાંત્રીસ નો સરવાળો થયો છપ્પન, એને પણ સાત વિભાજિત કરે, સાત અઠા છપ્પન, બરાબર, તો વિધાન થઈ જશે આપણું સાચું। અને છેલ્લું વિધાન જુઓ, જો કોઈ સંખ્યાને બે સંખ્યાના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે, હવે આનાથી ઊંધું કે ભાઈ કોઈ બે સંખ્યાનો સરવાળો હોય, ધારો કે આપણે લઈએ દસ અને ચાર, એ બેનો સરવાળો આપણે કરી નાખીએ એટલે કે થાય ચૌદ, ચૌદ થશે, તો કોઈ સંખ્યા ચૌદને આપણે સાત વડે વિભાજિત કરી શકીએ, સાત બે ચૌદ, તો તે બંને સંખ્યાને અલગ અલગ રીતે વિભાજિત કરે, એટલે કે જો સરવાળાને સાત વિભાજિત કરે તો આ બે સંખ્યાને પણ વિભાજિત કરવી જોઈએ, તો જોવો જોઈએ દસ નો ભાગાકાર સાત વડે થાય? નો થાય। પછી સાત વડે ચાર નો ભાગાકાર પણ નો થાય, એટલે કે જો સરવાળાને વિભાજિત કરે તો એને અલગ અલગ રીતે વિભાજિત કરી શકે નહીં, દર વખતે એવું સાચું નથી, પણ હા ઊંધું સાચું છે કે જો અલગ અલગ રીતે વિભાજિત કરતી હોય, બરાબર, સાત છે એકવીસ અને પાંત્રીસ ને અલગ અલગ વિભાજિત કરે તો એ બેના સરવાળાને પણ વિભાજિત કરી શકે, પણ એનાથી ઊંધું જો પેલા તમને સરવાળો આપી દીધો હોય કે ભાઈ આ સરવાળો છે ચૌદ દસ અને ચાર નો, એને જો તમે સાત વડે વિભાજિત કરો તો દસ અને ચાર પણ વિભાજિત થવા જોઈએ, તો એ થતા નથી, એટલે કે વિધાન થઈ જાય આપણું ખોટું। રેડી? ચાલો હવે લઈ લઈએ આપણે મેઇન દાખલા નંબર બે। ચાલો હવે લઈએ દાખલા નંબર બે, એમાં આપણને કીધું છે ખૂટતી સંખ્યા લખો, તો જો સાઠ ના અવયવ પાડ્યા દસ છ સાઠ, પછી છ ના અવયવ પાડ્યા બે ગુણ્યા કેટલા કરો તો છ થાય, તો કે ત્રણ દુ છ, પછી અહીંયા દસ ના અવયવમાં એક જગ્યા આપણને ખાલી આપી, દસ ના અવયવ શું પડે પાંચ બે દસ, પછી સાઠ ના બીજી રીતે અવયવ પાડ્યા ત્રીસ અને ખાલી જગ્યા, તો ત્રીસ ને કેટલા વડે ગુણીએ તો સાઠ થાય, તો કે ત્રીસ દુ સાઠ થાય, પછી ત્રીસ ના અવયવ પાડ્યા દસ અને ખાલી જગ્યા, તો દસ તેરી ત્રીસ થાય, પછી દસ ના અવયવ શું પડે, તો કે એક જ અવયવ પડે પાંચ દુ દસ અથવા તો બે પંચા દસ, તો આ થઈ ગઈ ખૂટતી જગ્યાઓ બધી। દાખલા નંબર ત્રણ, વિભાજ્ય સંખ્યાના અવયવો પાડવામાં કયા અવયવનો સમાવેશ થતો નથી, જો આપણે આના અવયવ પાડીએ છીએ બધામાં એક અવયવ હોય છે અને ઈ હોય છે વન, તો આપણે ક્યાંય વન વડે દર્શાવતા નથી, એટલે કે આનો જવાબ થઈ જાય એક, બરાબર, એકનો ઉપયોગ આપણે કોઈ જગ્યાએ કરતા નથી। ચાર અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય સંખ્યાની રીતે રજૂ કરો,
तो चार अंकनी सौथी मोटामां मोटी संख्या, जो एक अंकनी सौथी नानामां नानी संख्या कई कहेवाय, तो के एक, बराबर। ओम जीरो कहेवाय, पण जीरो ने आपणे गणता न होय तो आपणे लई शकीए एक पण, रेडी, अथवा तो तमे एनो जवाब जीरो पण राखी शको। बीजू के सौथी मोटा मोटी एक अंकनी कई थई जाय, तो के नव, नव थी मोटा पछी दस लियो तो ई बे अंकनी थई गई। एवी रीते बे अंकनी सौथी नानामां नानी कई थाय, तो के दस, कारण के एनाथी नानी नव तो ई एक अंकनी थई जाय। तो बे अंकनी सौथी मोटी नव्वाणु, तो जीरो वाली रकम नानी थाय, अने बे नवड़ा वाली, तण नवड़ा वाली, चार नवड़ा वाली, पांच नवड़ा वाली, ई बधी संख्या मोटी थई जाय। तो जो चार अंकनी सौथी मोटा मोटी संख्या कई थाय, तो के 9999। હવે જે તમે આમાં એક ઉમેરો તો એ શું થઈ જાય, 10000, પણ એ કેટલા થઈ જાય, 5 અંક થઈ જાય, રેડી। તો હવે આને પછી અવિભાજ્ય અવયવ ની રીતે લખવા છે, તો આપણે લખી નાખીએ 9999 છે। તો જો 3 ની ચાવી લાગુ પડે, બરાબર, 3 ની ચાવી લાગુ પડે, 3 તેરી 9 એટલે કે 3333 ગુણ્યા 3 કરો એટલે 9999 આવે। બીજું તો કે હવે આના અવયવ ન પડે, પણ આના અવયવ પડે, અહીંયા પણ હજી 3 ની ચાવી આપણે લગાડી શકીએ, 3 એકા 3 એને ગુણ્યા 3 એટલે કે 1111 ગુણ્યા 3 કરો એટલે તમને જવાબ મળે 3333। પછી જો અહીંયા 11 ની ચાવી લાગુ પડે, શું કામ, તો કે જો આ એકી અંકના સરવાળા કરો, 1 ને 1 2, પછી બેકી અંકના સરવાળા કરો, બેકી ક્રમના 1 અને 1 એટલે 2, 2 માંથી 2 જાય તો 0 એટલે કે અહીંયા 11 ની ચાવી લાગુ પડે એટલે 11 એકા 11, પછી 0, 11 એકા 11 એટલે 101 ગુણ્યા 11 કરો એટલે તમને મળે 1111। બીજું તો કે 11 કેવા, તો કે અવિભાજ્ય, 101 કેવા, એ પણ અવિભાજ્ય, હવે 101 ના ભાગ પડે નહીં, તેથી આપણે લખવું હોય તો શું લખી શકીએ, 3 3 11 101, બરાબર। ચાલો છેલ્લો દાખલો, 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો। જો મોટી સંખ્યા માટે શું કીધું, નવડા વાળી મોટી સંખ્યા હોય, 0 વાળી નાની હોય, તો 9999 ચાર અંકની સૌથી મોટી સંખ્યા, હવે એમાં એક ઉમેરી તો સંખ્યા કેટલાની થઈ જાય, 5 અંકની, એટલે 5 અંકની સંખ્યા અને સૌથી પાછી કેવી થઈ જાય, નાની, પહેલામાં પહેલી 5 અંકની સંખ્યા શું થઈ જાય, તો કે 10000, 10000 સૌથી નાનામાં નાની સંખ્યા થાય, અને મોટા મોટી 5 અંકની કે તો 99999, રેડી। ચાલો તો હવે બીજું, તો કે આને અવિભાજ્ય અવયવની રીતે લખો, તો આપણે લખી દઈએ 10000 છે, તો સૌથી પહેલા આપણે આના ભાગ પાડવા હોય તો 100 × 100 10000 થાય, 100 × 100 10000 થાય। બીજું તો કે 100 ના અવયવ પડે 50 × 200, તો આના પડે 50 × 200, પછી 2 ના તો ન પડે, એટલે હવે અહીંયા અવયવ પાડીએ 10 × 5 = 50, તો આના પડે 10 × 5 = 50, તો 5 ના હવે નહીં પડે, તો 10 ના પાડી દઈએ 5 × 2 = 10, 5 × 2 = 10, તો ટોટલ અવિભાજ્ય અવયવ કયા કયા થયા, તો કે પેલા 2 થી ગણી લઈએ, 2 કેટલા આવ્યા, 1 2 3 4, 1 2 3 4, પછી 5 ગણી લઈએ, 1 2 3 4, 1 2 3 4, તો આ થઈ ગયા એના અવિભાજ્ય અવયવો, રેડી। તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 6 થી આગળ વધારશું। જો આમાં કંઈ ન સમજાણું હોય, કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। આભાર, જય હિન્દ, જય ભારત।